કેમ છો કાઠિયાવાડ? આવો નજર કરીએ આજની ખાસ ખબરો તરફ. તો થોડા દિવસ પહેલા જ પોતાની ખરાબ તબિયતના કારણે પટેલ નેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાએ રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું. 22 વર્ષ બાદ જિલ્લા બેંકના ચેરમેન પદે સત્તા પરિવર્તન થયું છે. વિઠ્ઠલભાઈના પુત્ર અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા જિલ્લા બેંકના ચેરમેન પદ માટે ચૂંટાઈ આવ્યા છે. જયેશભાઈ હવે જિલ્લા બેંકના ચેરમેન તરીકેની કામગીરી બજાવશે. રાજકોટના કલેક્ટર પાંડે હાલ ટ્રેનિંગમાં છે. તેઓ સોમવારે પરત ફરશે, જેના કારણે રાજકોટના કલેક્ટર તરીકેનો ચાર્જ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાણીને સોંપવામાં આવ્યો છે. શ્રી બંછાનિધિ પાણી હાલ 2 મોટા કાર્યભાર સંભાળી રહ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાની ચૂંટણીઓ પણ સામે ચાલી રહી છે, જેની વ્યસ્તતાના કારણે આ વખતની ફરિયાદ સંકલન બેઠક પણ રદ કરવામાં આવી છે. શિવરાત્રિના પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ ગણાતા સોમનાથ મંદિર ખાતે લગભગ 2 દિવસમાં 2.5 લાખ ભક્તો ઉમટી પડ્યા હતા. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયભાઈ ચાવડા પાસેથી મળેલી માહિતી અનુસાર ધ્વજારોહણ, ભોજનાલય, ટ્રસ્ટના ગેસ્ટ હાઉસ, પ્રસાદ તેમજ પૂજાવિધિ અંગે 2 દિવસમાં સોમનાથ ટ્રસ્ટને 25 લાખની આવક થઈ છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા હોવાના કારણે ખાનગી ધંધાર્થીઓને પણ ખૂબ મોટી આવક થઈ છે. સોમનાથ વિસ્તારની કુલ 2 દિવસની આવકનો અંદાજ 1.5-2 કરોડ લગાવવામાં આવી રહ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીથી જાણે પાટીદાર અનામત આંદોલન શાંત પડી ગયું હતું, પરંતુ આવનારા સમયમાં રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશ એમ 2 ગુજરાતને સંલગ્ન રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. એવામાં હાર્દિક પટેલ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. તેમણે જણાવ્યું છે કે આવતા મહિનાથી પાટીદાર અનામત આંદોલનને ફરી ગતિ આપવામાં આવશે. આ ઉપરાંત રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશમાં ખેડૂતોની સમસ્યાને હાર્દિક પટેલ વાચા આપશે. ગુજરાત સામે ચાલી રહેલા જળસંકટના પગલે રાજકોટ મ્યુનિસિપલ તંત્ર પણ અત્યારથી સજાગ બન્યું છે. રાજકોટમાં કોર્પોરેશન સંચાલિત 4 સ્વિમિંગ પુલ છે. ઉનાળામાં આ 4 સવલતોમાં સભ્યોની સંખ્યા 40,000 સુધી પહોંચે છે અને દર સપ્તાહમાં 50,000 લીટર પાણી વેડફાઈ જાય છે, જેના પગલે હાલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સ્વિમિંગ પુલ ઉનાળા દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છના મુંદ્રા પોર્ટથી વિદેશી સિગરેટની દાણ ચોરીની ખબર સામે આવી છે. મુંદ્રા પોર્ટ પર વિદેશી અને મોંઘી સિગરેટનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તંત્ર પાસેથી મળેલી માહિતી અનુસાર કુલ 14,40,000 નંગ સિગરેટ જપ્ત કરવામાં આવી છે, જેની બજાર કિંમત 1.44 કરોડ જેટલી આંકવામાં આવે છે. આજના બુલેટિનમાં બસ આટલું. વધુ માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહેજો સૌરાષ્ટ્ર ટીવી. આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં. આજે જ ડાઉનલોડ કરો સૌરાષ્ટ્ર.tv. આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં. આજે જ